नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 भूगोल। आजे आपणे जे मानव वस्तीमो अभ्यास करता हता એમાં વસ્તીનું કદ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। હવે આપણે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વિશે આજે આપણે અભ્યાસ કરશું। તો ભારત વસ્તી વિતરણની દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય અને વિષમતાઓ ધરાવતો દેશ છે। જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે, છતાં આ સ્થિતિ બધે એક સરખી રીતે લાગુ પડતી નથી। વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે। જેમાં કુદરતી સંસાધનોની પ્રાપ્યતા એ વધારે મહત્વનું પરિબળ છે। આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ ચાર રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે। એટલે કે આપણા જે ભારતમાં આ ચાર રાજ્યો છે સૌથી મોટા છે। ઉત્તર પ્રદેશની વસ્તી જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેટલી કરતાં પણ વધારે છે। 22 થી 24 કરોડ જેટલી વસ્તી છે। બીજા નંબરે ભારતમાં મહારાષ્ટ્ર આવે છે, ત્રીજા નંબરે બિહાર અને ચોથા નંબરે પશ્ચિમ બંગાળ। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના આ બે રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે મોટા રાજ્યો છે, પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6% અને 6% વસ્તી જોવા મળે છે। બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની દ્રષ્ટિએ તેઓ દેશના 8.5% લોકો વસે છે। આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે। જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે। એટલે કે આપણે જોઈએ તો આજે જમ્મુ કાશ્મીરનો ક્ષેત્રફળ ઘણો છે પણ વસ્તી ઓછી છે, એટલે કે ગીચ વસ્તી જોવા મળતી નથી। એવી રીતે અરુણાચલ પ્રદેશનો પણ વિસ્તાર ઘણો છે, ઉત્તરાખંડ, અહીંયા વસ્તી ઓછી છે એટલે છૂટી છવાઈ છે। વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે। સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે। એટલે કે ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય જો ગણીએ તો એ સિક્કિમ છે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ એ સિક્કિમ છે। અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ, દીવ અને લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત વિસ્તારોની વસ્તી ઘણો ટકાવારીમાં અંદમાન નિકોબાર 0.03 હિસ્સો ધરાવે છે। આજે અંદમાન નિકોબાર ટાપુઓ છે એની વસ્તી એ પ્રમાણે છે 0.03%। આપણા દેશની સરેરાશ વસ્તી ગીતતા 382 છે, એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટરે 382 છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 70 છે અને વધુમાં વધુ વસ્તી ગીતતા 11,297 દિલ્હીની છે। એટલે કે આપણા દેશમાં સરેરાશ વસ્તી ગીતતા 382 છે પ્રતિ ચોરસ કિલોમીટરે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં જોઈએ સૌથી ઓછી વસ્તી ગીતતા, તેઓ બહુ વસ્તી ગીતતા વધારે ને 70 છે અને વધુમાં વધુ વસ્તી ગીતતા
11,297 दिल्ली में है। दिल्ली में सौथी वधारे गीच वस्ती जोवा मळे छे। हवे आपणे वस्ती गीचताने असर करता परिबळो, वस्ती गीचताने कया कया परिबळो असर करे छे? तो मानवीने पोताना अस्तित्वने टकावी राखवा अनुकूलन साधी शकाय तेवी परिस्थिति जोईए छे। માણસે પોતાનું જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂલન સાધવું પડે। જો કે માનવી પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન અને તકનીકીની મદદથી જીવી શકે છે। તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે। રસાળ સપાટ જમીનના પ્રદેશો માનવીને વસવા આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય છે। માનવ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોની અસરો સમજીએ આપણે। तो क्या क्या परिबड़ों से? एक तो भौगोलिक परिबड़ों, एमो छे अक्षांश। तो आ परिबड़ क्यों असर करे छे? तो क्या ऊंचा अक्षांशों वाला प्रदेशों में तापमान नीचो रहे छे, त्या अतिशय ठंडी होवाती मानव वस्ती ओछी होय छे। जो वधारे ठंडी पड़ती होय तो मानव वस्ती ओछी रहे। ते सिवाय आवा प्रदेशों में सूर्यप्रकाश की लांबा समय की गैरहाजरी जोवा मळे छे, એટલે કે ત્યાં સૂર્યપ્રકાશ નહીવત ઓછો જોવા મળે લાંબા સમય સુધી। જો કે આવા પ્રદેશોમાં કિંમતી ખનિજો અને ખનિજ તેલના ખોદકામ માટે લોકો ત્યાં વસ્યા છે, એટલે આવા જે પ્રદેશો છે ત્યાં આગળ ખનિજો અને ખનિજ તેલનું ખોદકામ ઘણું બધું થાય છે, એટલે આવા વિસ્તારમાં લોકો રહે છે। પરંતુ તેમને કુદરત સામે સતત ઝઝૂમવું પડે છે। આવા વિસ્તારોમાં રહેતા લોકો છે એને કુદરતી સામે જે હુનર હતો કે જે કઈ વાતાવરણમાં પલટો આવતો હોય કે તો એના માટે એમને ઝઝૂમવું પડતું હોય, એટલે કે રિસ્ક લેવું પડતું હોય આવી જગ્યાએ રહેવા માટે। અલાસ્કા તથા સાયબિરિયા જેમ તેના ઉત્તમ ઉદાહરણો છે। આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે। મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની દ્રષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તીની ગીચતા વધારે હોય છે। આ ભૌગોલિક પરિબળમાં અક્ષાંશ એ પરિબળ કામ કરે છે। હવે એના પછી બીજું પરિબળ છે ભૂપૃષ્ઠ। ત્યાંનું ભૂપૃષ્ઠ જોઈએ તો દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારના ભૂપૃષ્ઠનું વૈવિધ્ય નજરે પડે છે। ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી, એટલે કે જે વધારે ઊંચાઈવાળા જે ક્ષેત્રો છે એ માનવ વસ્તી માટે વસવાટ માટે અનુકૂળ નથી, એવા વિસ્તારોમાં લોકો રહેતા નથી। ઊંચા પર્વતો અને ઊંચાઈ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે, એટલે વધારે ગીચ જોવા મળતા નથી। આ વિસ્તારોમાં ખેતી માટે સમતલ ભૂમિનો અભાવ, એટલે કે માણસ ક્યાં રહે તો કે એને ખેતી થવી જોઈએ, તો આવા ઊંચા વિસ્તારોમાં ખેતીનો અભાવ, ખેતી થતી નથી, જોવા મળતી નથી। સિંચાઈની સગવડો, પરિવહન સેવાઓનો અભાવ વગેરે સમસ્યાઓ છે, એટલે કે જે ઢોળાવવાળા વિસ્તારો પર્વત વિસ્તાર હોય તો સિંચાઈ ના થઈ શકે, વાહન વ્યવહાર પણ ના થઈ શકે, સિંચાઈની સગવડ નહીં, પરિવહન નહીં, તો આવી જગ્યાએ એમને બહુ મુશ્કેલી પડે, એટલે લોકો રહી શકે નહીં। દુનિયાની ઊંચી પર્વતમાળાઓ હિમાલય, એન્ડીજ, રોકીજ વગેરે તથા તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો ઊંચાઈને કારણે પાકી માનવસ્તીવાળા બન્યા છે। ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશની વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। આપણે જોઈએ કે જે ઊંચાઈવાળે જે ઢોળાવવાળા ઊંચાઈવાળા પ્રદેશો છે એના કરતા સપાટવાળા જે વિસ્તારો છે ત્યાં વસ્તી ગીચ જોવા પડે, કારણ કે મેદાની પ્રદેશમાં એ લોકો ખેતી સારી રીતે કરી શકે અને ખેતી પાકે, પાણી મળી રહે ખેતી પાકે, તો એ લોકો પોતાની રોજગારી મેળવી શકે, કારણ કે પશુપાલન પણ સાથે કરતા હોય તો એમને એ બધું અનુકૂળતા આવી જાય, એટલે એવી વસ્તામાં આપણે એવી જગ્યાએ વસ્તી ગીચ જોવા મળે મેદાનમાં। ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા વિસ્તારો પ્રાચીન સમયકાળથી જ માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે, એટલે કે એ લોકો ખેતી જે રહેવાનું ક્યાં પસંદ કરે, તો ખેતી થઈ શકે, પરિવહન, ફળદ્રુપ જમીન, કારણ કે ડુંગરવાળી જમીનમાં એટલો બધો પાક પાકી શકે નહીં, પછી પાણીનો પુરવઠો ન મળી શકે, પાણી ન મળી શકે તો ખેતી ન થઈ શકે, કારણ કે પાણી ખેતી માટે, ખાવા પીવા, રહેવા માટે, પીવા માટે, જીવવા માટે પણ માણસને પાણીની જરૂરિયાત ઊભી થાય, તો માણસ જો પણ પાણી મળે તો પોતાનો વસવાટ શરૂ કરે છે। જેવી નૈસર્ગિક અનુકૂળતાને કારણે આવા વિસ્તારો પ્રાચીન સમયથી માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે। ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી મેદાનમાં વિકસી અને તેના
चरम વિકાસની ટોચે પહોંચી। જોવા જઈએ તો વિશ્વની બધી જે સંસ્કૃતિઓ નદી કિનારે, આપણે જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડો, હડપ્પા, આ બધી સંસ્કૃતિઓ જોવા જઈએ તો જે વિશ્વની બધી સંસ્કૃતિઓ છે એ પણ નદી કિનારે સૌ પ્રથમ શરૂ થઈ હતી, અને ત્યાં વિકસી હતી, અને ત્યાંથી પાણીથી એનો વિકાસ થયો હતો। વિશ્વના મોટાભાગના પ્રાચીન શહેરો નદી તટે જ વિકસ્યા છે। આપણે જોઈએ તો પ્રાચીન શહેરો છે એ નદી કિનારે છે। આપણે વારાણસી જોઈએ ગંગા નદી કિનારે, બરાબર, પછી બંગાળ, બિહાર, આ બધા જે શહેરો છે, કાશી વિશ્વનાથ નું મંદિર, અયોધ્યા, બધી જગ્યાએ આપણે જોઈએ તો એ નદીઓ કિનારે જોવા મળે છે। હવે આબોહવા જોઈએ આપણે। અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી। જો માનવીને અતિશય ઠંડી પડે તો પણ ના અનુકૂળતા આવે, અને અતિશય ગરમી પડે તો એ પણ અનુકૂળ ના આવે। આથી આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે। એટલે કે જો અતિશય ઠંડી પડે અથવા અતિશય ગરમી પડે તો એ આવી પરિસ્થિતિમાં એ પ્રવૃત્તિ કરી શકે નહીં, ખેતીની પ્રવૃત્તિ, પશુપાલન, કોઈ પણ કામ, રોજગાર। તેના કારણે આવા વિસ્તારો તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે। ગરમ રણ પ્રદેશો, આવી જગ્યાએ વસ્તી ઓછી રહેવા મળશે। ઉત્તર અને દક્ષિણ પૂર્વ ધ્રુવીય વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલો વિસ્તારોમાં વસ્તી ઓછી છે। તેનાથી વિરુદ્ધ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં અને મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। તો આ ત્રીજું પરિબળ થયું અને આબોહવા। હવે આપણે આગળ જઈએ તો જમીન, સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકાય છે। એટલે કે માનવી જો કઈ જગ્યાએ વસ્તી વિસ્તાર વધારે જોવા મળે, સારી રીતે માણસ પોતાનું ગુજરાન ચલાવી શકે, તો એના માટે સારી ફળદ્રુપ જમીન જોઈએ, અને એમાંથી સારા એવા પાકો લઈ શકાય। તેઓ પાકની ઉપજ કે ઉત્પાદન વધારે હોય છે। ફળદ્રુપ જમીન હોય એ પાકનું ઉત્પાદન વધારે હોવા જોઈએ। મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે, એટલે કે ફળદ્રુપ જમીન હોય તો ઓછી જમીન હોય તો પણ ઘણા માણસોનું પોષણ અથવા પોતાનું ભરણ પોષણ થઈ શકે। નદીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી તેઓ વસ્તી વિસ્તાર ગીચતા વધારે જોવા મળે છે। આ આપણે ભૌગોલિક પરિબળો જોયા। હવે બીજું છે આર્થિક પરિબળો। તો આર્થિક પરિબળોમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? તો અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનીજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉપાયો યોજીને વસે છે। એટલે કે જો ખનીજો મળી આવે ત્યાં માનવી રહેઠાણ શરૂ કરે છે, કારણ કે ત્યાં એને રોજગારી મળી રહે છે। પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશોમાં ખનીજ તેલ, માગ્યા, બાદ ઓસ્ટ્રેલિયાની મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ગરમ અને સૂકી આબોહવામાં કેલગુરલી અને કુલગાડી ખાતે માનવીએ સોનાની ખાણમાંથી આર્થિક લાભ માટે વસાહતો સ્થાપી હતી। તો આપણે જોઈએ કે આવા જે સોનાની ખાણો મળી તો ત્યાં લોકો ખોદકામ કરે અને એ ત્યાં જે કંઈ કામ નીકળે એમાંથી એમને રોજગારી મળે એટલે ત્યાં વસવાનું શરૂ કરે। ખનીજ તેલ પછી બીજો છે મુદ્દો છે આર્થિક પરિબળોમાં વનસ્પતિ। તો વનસ્પતિ પણ એક ભાગ ભજવે છે વસ્તી ગીતતા માટે કે વસ્તી વસવાટ માટે। તો વિષુવવૃત્તીય જંગલોનું આર્થિક મહત્વ પ્રમાણમાં ઓછું છે, પરંતુ અણીદાર પાદરાવાળી વનસ્પતિવાળા શંકુદ્રમ વનોની આર્થિક વસ્તી ગીતતા વધારે હોવાથી લોકો તેના દોહન માટે જંગલોમાં રહે છે। એના પછી ત્રીજું પરિબળ છે પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ। આપણે જાણીએ છીએ કે જો પાણી પુરવઠો મળી રહે તો આગળ માણસ વસવાટ શરૂ કરે છે અને ત્યાં રહેવાનું પસંદ કરે છે। જળ એ જીવન છે, આપણે જાણીએ છીએ, દરેક વ્યક્તિને પાણી વગર ચાલે નહીં, પાણી છે જો તો જ જીવન છે। આપણે આવા સૂત્રો ઘણી વખત કાઢતા હોઈએ છીએ, જો સાંભળતા હોઈએ છીએ, રેલીઓ કાઢતા હોય એમાં અથવા અવેરનેસ પ્રોગ્રામ જે થતા હોય, પાણી બચાવો જેવા સૂત્રો આપણે સાંભળીએ છીએ। તે ઉક્તિ અનુસાર પાણીને પીવામાં રસોઈ, સાફ સફાઈ, સિંચાઈ, ઉદ્યોગો, પશુપાલન વગેરે માટે તેની જરૂરિયાત રહે છે કે પાણી વગર કાંઈ નથી। પાણી પીવા માટે તો જોઈએ, પાણી વગર માણસ જીવી શકે
નહીં, પછી રસોઈ બનાવવા માટે આપણે પાણી સવારથી સાંજ સુધી વાપરીએ છીએ, સફાઈ માટે, સિંચાઈ. અને પાણી ના હોય તો ખેતી ન થાય, ખેતી ના હોય તો ખેતી બરોબર પાકી શકે નહીં, અને ખેતી ન થાય તો માણસને ખાવા પીવા માટેની ઘણી તકલીફો ઊભી થાય. પશુપાલન, પશુપાલન કરવા માટે પણ પાણી જોઈએ, ઘાસચારો, પશુઓને પીવા માટે પાણી, તેમજ ઉદ્યોગો, ઉદ્યોગોમાં પણ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય, તો જો પાણીની સગવડ મળી રહેતી હોય વસવાટ વધારે જોવા મળે. એથી જ તો પાણીનો નિરંતર પુરવઠો માનવ વસવાટને માટે મોટું આકર્ષણ છે. પ્રાચીન સમયથી નદી તટે કે સરોવર કાંઠે વસાહતો સ્થાપવામાં આવે છે. આના પછી નું પરિબળ છે એ સિંચાઈની સગવડ. જો સિંચાઈની સગવડ હોય તો માણસ રહેવાનું પસંદ કરે છે. તો ફળદ્રુપ જમીન પણ સિંચાઈના અભાવમાં બિન ઉપજાઉ બની જાય છે, તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. એટલે કે ફળદ્રુપ જમીન સિંચાઈના અભાવમાં બિન ઉપજાઉ, જો સિંચાઈ ન થાય તો એ જમીન કોઈ કામની રહેતી નથી. બિન ઉપજાઉ એટલે કે ઉપયોગમાં આપી શકે નહીં, તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. વરસાદની અનિયમિતતા કે અલ્પવૃષ્ટિ ધરાવતા ક્ષેત્રોમાં પણ વસ્તી ઓછી જોવા મળે છે. એટલે કે વરસાદની અનિયમિતતા, જો વરસાદ ઓછો પડતો હોય તેવા વિસ્તારમાં પણ વસ્તી ઓછી રહે છે. અહીં આર્થિક વિકાસની તકો વધારે ઉપલબ્ધ હોય, વસ્તી વધારે જોવા મળે છે. આના પછીનું પરિબળ જે છે એ પરિવહન. પરિવહનની સુવિધાઓ વસ્તી ગીતતાને અસર કરે છે. જો પરિવહન વધારે જોવા મળે, સહેલાઈથી બજાર સુધી માલ પહોંચાડી શકાય એમ હોય, જઈ શકાય એવું હોય એવી જગ્યાએ માણસ રહેવાનું વધારે પસંદ કરે છે, તો વસ્તી ગીતતા વધારે જોવા મળે છે. જો પરિવહન સસ્તું, વિકસિત અને સહજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીતતા વધારે જોવા મળે છે. પરિવહન સસ્તું, પછી વિકસિત હોય, સહજ ઉપલબ્ધ હોય, તો આવા જગ્યા ઉપર માણસ રહેવાનું વધારે પસંદ કરે છે. પરિવહનની સારી સગવડોથી ઉદ્યોગ, વેપાર, વાણિજ્યની પ્રવૃત્તિઓ સારી રીતે વિકસે છે. જો પરિવહનની સગવડ સારી હોય તો ઉદ્યોગોનો વિકાસ સારો થાય, વેપાર કરી શકાય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં, અથવા આંતરરાષ્ટ્રીય વેપાર, એક શહેરમાંથી બીજા શહેરમાં, ગામડાથી શહેર સુધી જે કઈ જગ્યાએ જવું હોય તો વેપાર થઈ શકે, અને વાણિજ્યની પ્રવૃત્તિઓ સારી રીતે વિકસી શકે છે. તેના પર નભનારી વસ્તીના વસવાટથી તેઓ વસ્તી ગીતતા વધારે હોય તે સ્વાભાવિક છે. પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારની બહોળી તકો ઉભી કરે છે, તેથી તે સ્થળ રોજગારી શોધતા લોકોને આકર્ષિત કરે છે, અને આવા વિસ્તારોમાં વધારે પડતું જોવા મળે છે વસ્તી ગીતતા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે તાસ પૂર્ણ કરીએ છીએ, અને આવતા તાસમાં આપણે ઔદ્યોગિક વિકાસ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.